दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख कर रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। जो स्वाध्याय दाखलो 14 3 किलोग्राम दल अने 40 सेंटीमीटर त्रिज्या ना 3 किलोग्राम दल अने 40 सेंटीमीटर त्रिज्या ना एक ओला नडाक फरते अवगणीय दल में एक दोरू विटाड़ेल छे, एक दोरू विटाड़ेल छे, जो आ दोरना ने 30 न्यूटन बळथी खेंचवामां आवे तो आ नडाकનું प्रवेग કેટલો આગળ દોરડાનો રેખીય પ્રવેગ શોધો, તેથી આગળ અહીં ધારો કે દોરડું સળગતું નથી, અહીં દોરડું સળગતું નથી એમ ધારો। આપણે સૌથી પહેલા પર્ટિક્યુલર વ્યૂ પર જઈએ કે પેલા ડેટા મળશે। હવે એમ બરાબર 3 કિલોગ્રામ 40 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 40 સેન્ટીમીટર એટલે 0.40 મીટર, 40 સેન્ટીમીટર એટલે 40 ના છેદમાં 100 કરો 0.40 મીટર, 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો નળાકાર, તો પોલા નળાકાર માટે બોલો I બરાબર શું થશે, એમાં શું થશે, એની ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે, ચિત્ર જોજો, આવો પોલો નળાકાર પતંગની ફેરકી જેવું આઈ અક્ષ, આ શું થયું પોલો નળાકાર, પોલા નળાકારની આ અક્ષ, પોલા નળાકારની ફરતે અવગણ્ય દળનું દોરડું વીંટાળેલ છે,
વાંચો આ દોરાને 30 મીટર પરથી ખેંચો આપણે એને અહીંયા બળ લગાવશું એક નીચે તરફ અને કેટલા મીટરથી ખેંચશું 30 મીટરથી આપણે ખેંચવાનું છે નળાકારમાં પ્રવેગ નળાકારનો પ્રવેગ પછી દોરડાનો રેખીય પ્રવેગ નળાકાર શું કરે છે તો કે નળાકાર ચાક ગતિ નળાકાર કોણ છે તો કે નળાકાર છે એ કોલો નળાકાર છે કોલો નળાકાર ચાક ગતિ ખર્તો હોવાથી તેનો કોણીય પ્રવેગ આલ્ફા હોય છે અને દોરડાનો રેખીય પ્રવેગ બીજો મુદ્દો દોરડું રેખીય ગતિ કરતું હોવાથી કારણ કે દોરડું છે એ શું થાય છે કે ખેંચે છે માત્ર સુરેખ પથ પર ગતિ જેવું વ્યાપક માધ્યમ માત્ર દોરડું નીચે ખેંચે છે અને નળાકાર પોતાની અક્ષની ફરતે ભ્રમણ કરે છે નળાકાર કરે છે ચાક ગતિ અને દોરડું કરે છે એ રેખીય ગતિ દોરડું રેખીય ગતિ કરતું હોવાથી તેનો રેખીય પ્રવેગ સ્મોલ એ આગળ દોરડું સરતો નથી એમ ધારો કારણ કે આમાં જે વીંટાળેલું છે એમાં દોરડું સપાટી પર સ્લિપ મારતું નથી એવું થાય હવે મિત્રો પર્ટિક્યુલર વાત કરી આલ્ફા મેળવવાની તો ટો બરાબર ટોર્ક ટો બરાબર આઈ આલ્ફા આ સૂત્ર આપણે જાણીએ છીએ એફ બરાબર એમ એફ બરાબર એમ ને સમતુલ્ય દળ હોય તો જડત્વની ચાકમાં થાય અને રેખીય પ્રવેગ હોય તો કોણીય પ્રવેગ આલ્ફા અને બળ હોય તો યાં આ ટોર્કનું સૂત્ર થયું ટોર્કનું અનંતર સૂત્ર ટો બરાબર આર ક્રોસ એફ આર એટલે ભ્રમણાક્ષથી અંતર અને એફ એટલે લાગતું ફોર્સ તો ભ્રમણાક્ષથી ધાર સુધીનું અંતર એ થઈ ગઈ ત્રિજ્યા અને એફ એટલે દોરી ખેંચાય છે એટલે લાગતું ફોર્સ આ બે વચ્ચેનો થીટા કેટલો જો આને આ નળાકારને આપણે ટોપ વ્યૂ ઉપર જોઈએ તો આવું છે આનું આ ચિત્ર સામે રાખીને જો કહું છું તો અહીંયા આ થઈ ગઈ રેડિયસ અને અહીંયા લઈ ગયો ફોર્સ કોનો થયો ને હું આ નળાકારની અક્ષ આ અક્ષ થઈ એવી જ અક્ષ એટલે આ એની ત્રિજ્યા થઈ ગઈ અને આ ફોર્સ લાગે છે બે વચ્ચેનો ખૂણો 90 નો એટલે ટોનું મૂલ્ય કેટલું થાય કે ટોનું માન એને કહેવાય આર એફ સાઈન 90 આર અને એફ વચ્ચેનો થીટા 90 છે જોઈ સાઈન 00 સાઈન 90 માન અને ટો થઈ ગયો આર સમીકરણ એક અને બે સરખાવો એક અને બે ને સરખાવો અહીં ટોર્ક છે ને અહીં ટોર્ક છે તો આ આલ્ફા બરાબર આર આવું છે તમારે ફોર્સ જાણીતું છે રેડિયસ જાણીતું છે આઈ એટલે કેવો નળાકાર છે પોલો નળાકાર એટલે આઈ એટલે એમ આર સ્ક્વેર આઈ ની જગ્યાએ એમ આર સ્ક્વેર ઇન્ટુ આલ્ફા બરાબર આર તો આલ્ફા બરાબર શું થશે તો કે આર એફ બાય એમ આર સ્ક્વેર થશે આલ્ફા બરાબર શું થશે આર એફ બાય એમ આર સ્ક્વેર હવે એના જાણીતા મૂલ્ય મૂકીએ અને આપણે આલ્ફા મેળવીએ તો આલ્ફા બરાબર જોઈએ ચલો આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી છે 0.40 મીટર એફ એટલે દોરી ઉપર લગાડાતું ફોર્સ ફોર્સ કેટલું છે 30 ન્યૂટન
एम आर स्क्वेर मान एम अट्ले दळ कोनु नळाकार मान 3 किलोग्राम अने आर स्क्वेर एक एकार उगाड़ी दियो नो प्रॉब्लम एफ अट्ले 30 न्यूटन एम अट्ले दळ 3 किलोग्राम आर एक लीधो छे आर एटले 0.40 फाइनली आपने अल्फा मळशे 30 ना छेदमां 3 ना छेदमां 0.40 બે થશે 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓ કોણીય પ્રવેગ અલ્ફા મળે હવે મિત્રો દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું એક ત્રિજ્યાવર્તી પ્રવેગ અને બીજો સ્પર્શીય પ્રવેગ અહીં એ ટી કારણ કે સ્પર્શક રૂપે બળ લાગે છે તો એ ટી બરાબર થશે આર અલ્ફા એ ટી બરાબર આર અલ્ફા કારણ કે ચાક ગતિ દરમિયાન આ તમારું જે કાંઈ આકૃતિ પોલા નળાકારની ક્રિયામાં ચાક ગતિ દરમિયાન કયો પ્રવેગ સક્રિય છે તો કે સ્પર્શીય પ્રવેગ અને એ આર એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ શૂન્ય ત્રિજ્યાવર્તી શૂન્ય શા માટે છે તો કે અહીંયા જે કઈ ભ્રમણ દરમિયાન તમે યાદ કરો પ્રવેગ ના બે પ્રકાર ને ગયા લેક્ચરમાં શીખવાડ્યા હતા એક ત્રિજ્યાવર્તી એટલે જેને કહેવાય કેન્દ્ર ગામી અને બીજો હતો સ્પર્શીય પ્રવેગ તો સ્પર્શીય પ્રવેગ હતો ને એ આર આલ્ફા કહેવાય અથવા આલ્ફા આર અને ઓલો છે ને એ ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ શૂન્ય શા માટે શૂન્ય થાય એમાં સમજાવો અને આ બંને પ્રવેગ એક આ રીતે હોય ત્રિજ્યા એટલે કેન્દ્ર ગામી એટલે કેન્દ્ર તરફ હોય અને બીજો સ્પર્શક રૂપે હોય અને બંને પરસ્પર લંબ હોય તો પરિણામી પ્રવેગ એ બરાબર અંડર રૂટમાં એટી સ્ક્વેર વત્તા એ આર છે હવે એમાં 80 સ્ક્વેર એટલે 80 સ્ક્વેર અને એ આર સ્ક્વેર એટલે 0 નો વર્ગ એટલે 0 એટલે અંડર રૂટ માં 80 સ્ક્વેર વર્ગ વર્ગ મૂળ ઉડી જાય 80 વધ્યો એ બરાબર 80 વધ્યો અને તેથી એ બરાબર 80 એટલે કોણ વધ્યો આર અલ્ફા એટલે કે એ બરાબર આર ની રેડિયસ 0.40 અને આલ્ફા 25 0.40 એને ગુણા 25 એ એટલે પરિણામી પ્રવેગ મળ્યો .40 ગુણા 25 પરિણામી પ્રવેગ મળ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તમારો જવાબ છે હવે મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં આવું સાબિત કરી દીધું હતું યાદ હોય જો શું હતું તો કે પ્રવેગ બે પ્રકાર હતા એક ભ્રમણ દરમિયાન એક સ્પર્શીય પ્રવેગ અને બીજો હતો એ કેન્દ્ર ગામી અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ હતો એટલે આ રીતે હતું V બરાબર ઓમેગા ક્રોસ R આ રિલેશન તમે જાણતા હતા V વેક્ટર બરાબર ઓમેગા વેક્ટર ક્રોસ R વેક્ટર એટલે કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ આનો આપણે T ની સાપેક્ષે વિકલન કરીએ T ની સાપેક્ષે વિકલન કરીએ તો D
डीवी बाय डीटी पहलू एमएम बीजानु विकलन वत्ता पहलानु विकलन अने बीजू एमएम डीवी बाय डीटी एने कहवाई ए डीआर बाय डीटी एने कहवाई वेलोसिटी डी ओमेगा बाय डीटी एने कहवाई अल्फा ने क्रॉस आर એટલે અહીંયા અલ્ફા અલ્ફા ભ્રમણ દરમિયાન એ અક્ષની દિશામાં હોય અને આ જે પરસ્પર લંબ એટલે અલ્ફા આર સાઈન 90 સાઈન 91 એટલે આનું મૂલ્ય થાય અલ્ફા આર અને આનું મૂલ્ય થાય ઓમેગા બી અને આ થયો એ તો એ બરાબર અલ્ફા આર છે ને સ્પર્શીય પ્રવેગ કહેવાય સ્પર્શીય એટલે એ ટી કહેવાય અને ઓમેગા બી એને ત્રિજ્યા વર્તુળ એ આર આ બે પ્રવેગની આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી બરોબર હવે તમને એમ થાય કે સ્પર્શીય શા માટે આવ્યો ત્રિજ્યા વર્તુળ કેમ ન આવ્યો તો તમારે એક જ વાત કહેવાની કે તમે જે પ્રવેગ માનો છો એમાં ઓમેગા ક્રોસ વી જેને કે ત્રિજ્યા વર્તુળ પ્રવેગ ઓમેગા ક્રોસ વી સેટ કરી દીધો તો વેગની દિશા એ સ્પર્શકની દિશા વેગની દિશા અને ઓમેગા વેક્ટરની દિશા e ભ્રમણાક્ષ દરમિયાન અંગૂઠાની દિશામાં હોય આ રીતે આપણે ઓમેગા વેક્ટરની દિશા નક્કી કરી હતી યાદ આવે છે જો આમ ભ્રમણ કરતું હોય કોઈ તકતી તો ભ્રમણની દિશામાં આંગળીઓ નીકળતા ઓમેગા વેક્ટરની દિશા એ અક્ષની દિશામાં હોય ઓમેગા વેક્ટર આમ હોય અને આમ થયું ઓમેગા અને વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય પહેલી આંગળીયા અને બીજી આંગળીયા વેગની દિશા સ્પર્શકની દિશા આ ઓમેગા આઈ ઓમેગા વેગની સ્પર્શકની એટલે અંગૂઠો ક્યાં આવે તો કે અંગૂઠો આવે એ તમારો ફાઇનલ જવાબ થાય જો ઓમેગા વી આમ અંગૂઠો આવે એ દિશા થાય આ દિશાનો કોઈ પ્રવેગ છે આ તમે કીધું આ પ્રવેગ કબ જરૂરી તો કે આની પાસે બે પ્રવેગ છે કયા બે એક ત્રિજ્યાવર્તી અને એક સ્પર્શીય પ્રવેગ એમાં ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એ 0 જ્યારે સ્પર્શીય પ્રવેગ છે એનું મૂલ્ય અલ્ફા અને ત્રિજ્યાવર્તી પ્રવેગ શા માટે 0 તો કે ભ્રમણ દરમિયાન જોજો જરા ભ્રમણ દરમિયાન તમારે કોઈ પણ ભ્રમણ દરમિયાન બે સૂત્રને આપણે કરી લેવાના એક એટી એટલે આલ્ફા આર અને આલ્ફાની દિશા અહીંયા છે અને આરની દિશા આમ થઈ ગઈ એટલે ટચ જો આલ્ફા આમ છે આ આલ્ફાની દિશા અને આરની દિશા એટલે કેન્દ્રથી આમ છે આરની દિશા જો પહેલી આંગળી આલ્ફા બીજી આંગળી આર અંગૂઠો આવ્યો હોય કઈ દિશા થઈ સ્પર્શકની દિશામાં અને એને કહેવાય એટી એટી આલ્ફા આર યામ થકી એટી સ્પર્શકની દિશામાં પ્રવેગ સક્રિય છે જેમ રેડિયસ એટલે કે કેન્દ્ર તરફનો પ્રવેગ એ શૂન્ય છે આ ટાઈપના ભ્રમણ કરે બરોબર એટલે અહીંયા સ્પર્શકમાં બળ તો લાગે છે કે પ્રોબ્લેમ સ્પર્શક ઉપર તો બળ લાગે છે એટલે એ દિશાનો આપણે પ્રવેગ પણ આપણે ગણતરીમાં લીધો કહેવાય તમને રેખીય પ્રવેગ પૂછો છે ભાઈ કોનો દોરડાનો દોરડો કેવો ગતિ કરે છે રેખીય ગતિ તો રેખીય પ્રવેગમાં કઈ દિશામાં મનાય બોલો હવે સ્પર્શકની દિશામાં એટલે સ્પર્શકને લીધો છે ત્રિજ્યાવર્તી એટલે કે કેન્દ્ર તરફનો નથી લીધો ચોખ્ખી વાત આ દોરડો રેખીય ગતિ કરે છે અને રેખીય ગતિ કરે છે તો રેખીય પ્રવેગ શોધવાનો છે તો અહીંયા દોરડાને આ રીતે ખેંચવામાં આવે છે એટલે દોરડું છે એ સ્પર્શક તરફ ખેંચાણું છે અને સ્પર્શક કહેવાય શું કહેવાય સ્પર્શક અને સ્પર્શક તરફ દોરડું ખેંચાણું છે એટલે પ્રવેગ સ્પર્શીય પ્રવેગ કહેવાય સ્પર્શીય પ્રવેગ મૂલ્ય આર આલ્ફા કહેવાય રેખીય સોરી કેન્દ્ર ગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગને આપણે ધ્યાનમાં લીધો નથી એટલે આ આપણો ફાઇનલી જવાબ છે જોઈએ
चलो पेज नंबर 119 काढो। એમાં સ્વાધ્યાયનો 15 નંબર પેજ નંબર 119 માં સ્વાધ્યાયનો 15 નંબર એક રોટર, રોટર એટલે રોટેશન કરી શકે એવું ચક્ર, એક રોટર ને 200 रेडियन प्रति सेकंड एक समान कोणीय झड़प जाड़ों माटे एंजीन 180 न्यूटन इंटू मीटर नु टॉर्क प्रस्थापित करू आवश्यक छे। आ माटे एंजिन ने केटलो पावर आवश्यक छे आ प्रश्न એમાંને નોંધ ઘર્ષણની ગેરહાજરીમાં સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂર નથી એટલે કે એન્જિન 100% કાર્યક્ષમ છે ઉદાહરણ એન્જિન ની કાર્યક્ષમતા 100% તાર રોટર ને કેટલું 200 રેડિયન પ્રતિ સેકન્ડ નો સમાન કોણીય ઝડપ ને ઓમેગા ને જાળવવા માટે 180 ન્યૂટન ઇન્ટુ મીટર નો ટોર્ક આપવું પડે છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર કેટલો પાવર આવશ્યક છે પાવર પીસ હવે રેખીય ગતિમાં પાવર પી બરાબર એફ ઇન્ટુ વી જો જરા માત્ર જાણકારી માટે લઈ લો શું જોશું તો કે કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય ડબલ્યુ બરાબર કાર્ય એટલે વર્ક બળ એટલે ફોર્સ અને સ્થાનાંતર એટલે એક્સ અથવા ડી ડિસ્ટન્સ બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો તો શું થશે અને પાવર કહેવાય કાર્યના છેદમાં સમય એટલે પાવર બળ ઇન્ટુ સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેલોસિટી સમજાય છે એટલે પાવરનું સૂત્ર થયું એફ ઇન્ટુ વી બસ એ અહીંયા હોય એમ ની સાથે પાવર પી બરાબર એફ ઇન્ટુ વી ની સાથે સામ્યતા ધરાવતું ચાક ગતિનું સૂત્ર શું થશે તો કે પી બરાબર ટો ઇન્ટુ ઓમેગા ધરાવતું ચાક ગતિ માટે માટેનું સૂત્ર p બરાબર તો ઓમેગા કોઈ ગોખતા નહીં સમજો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર સમયની સાપેક્ષે વિકલન કર્યું બળ સ્થાનાંતરના છેદમાં સમય એટલે બે f ઇન્ટુ v એટલે પાવર થયો પાવર નો પાવર આ રેખીય પાવર આ કોણીય પાવર આ રેખીય ગતિ માટે બળ ચાક ગતિ માટે ટોર્ક આ રેખીય વેગ અહીંયા કોણીય તો p બરાબર તો એટલે 180 ઓમેગા એટલે p બરાબર 18 દૂ 36
गुणिया एक बेन त्रन मीटर एट दस मी त्र पावर नो एकम शू तो केव અને અથવામાં પણ લખ્યું 36 કિલો 10^3 એને કહેવાય કિલો લખવું હોય તો અથવા બાકી આમાં કોઈ પ્રોબ્લેમ નથી 36,000 લખો તો કોઈ પ્રોબ્લેમ જોઈએ चलो हवे आपणे द्रव्यमान नुं वितरण द्रव्यमान ने कहेवाय दर नुं वितरण द्रव्यमान रेखीय वितरण द्रव्यमान पृष्ठ वितरण वितरण એટલે વેચ દળ કઈ રીતે વેચાય છે દળ કઈ રીતે ગોઠવાય છે અને દ્રવ્યમાન કદ વિતરણ જો આમાં ધ્યાન રાખશો એટલે 12માં માં પહેલા ચેપ્ટરમાં વીજભારનું રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ આવશે અને નીટમાં પણ આ વસ્તુ કામ છે तो हवे रेखीय वितरण એટલે કોઈ આવા તાર દર વિતરિત થયેલ તાર પૃષ્ઠ વિતરણ कोई सपाटी पर वितरित अने कहवा कोई कागज कागज कद वितरण हवा थ्रीडी में त्रिपरिमाण वितरण आवो कोई पत्थर छे तो हवे हाँ एक पारिमाणिक छे मात्र एक्स अक्ष पर अथवा मात्र वाय अक्ष पर वन डायमेंशन छे बे परिमाण थी एक्स अक्ष अने वाय अक्ष एटले टू डायमेंशन चित्र त्रि परिमाण छे एक्स अक्ष वाय अक्ष अने जेड अक्ष केंद्रमांथी उगम बिंदु सिलेक्ट करो ले आ 3D छे तो मित्रो वन डायमेंशन टू डायमेंशन अने 3D में आपणे शुं करवानुं तो कि आ बधी लंबाई ने एल બધાય ક્ષેત્રફળ ને એ એરિયા ક્ષેત્રફળ અને બધી જગ્યા ને વી વોલ્યુમ હવે આપણે શું કરશું તો કે આમાંથી એક એકમ લંબાઈનો ખંડ કાપી લો એની લંબાઈ હોય એક એકમ એક એકમ લંબાઈ
एक खंड का। तो हवे जो बधी लंबाई में लंबाई जारे आवे हो त्यारे बधुं दळ एम तो एकम लंबाई एक एकम की लंबाई એટલે કે એકમ લંબાઈ માં દળ કે છેદ માં એ આ બે ગુણાકાર લે એમ બસ અને કે દ્રવ્યમાન ની રેખીય ઘનતા અને શું કહેવાય દ્રવ્યમાન રેખીય ઘનતા લેમડા અને આ લેમડા નું એકમ દળ નો કિલોગ્રામ અને લંબાઈ નું મીટર કિલોગ્રામ પ્રતિ મીટર છે જ્યારે આ પાર્ટ આપણે જેને કાગળ નો ટુકડો કીધો ત્યાં क्षेत्रफळ बधुं लई लईए ए बधुं एमां एक क्षेत्रफळमां समायेल द्रव्य जे कंई होय कागळ होय के प्लास्टिक होय के लोखंडनो पत्रो होय ई बधायनो दळ एम तो एकम एरिया एकम एरिया केवो होय एकम एरिया एक मीटर स्क्वेर एरिया एक एकम लंबाई एक एकम पहोळाई एकम एरिया मतलब दळ કેટલું છેદમાં એરિયા છેદમાં આ બેનો ગુણાકાર અંશમાં માસ આને કહેવાય સિગ્મા અને આને કહેવાય શું કારણ કે દ્રવ્યમાન પૃષ્ઠ ઘનતા અને આ સિગ્મા નો એકમ છે દળ નો કિલોગ્રામ ક્ષેત્રફળ નો મીટર સ્ક્વેર દળ નો કિલોગ્રામ ક્ષેત્રફળ નો હવે વાત કરીએ કદ વિતરણ બધાય કદમાં કદ કેટલું લઈએ સમગ્ર પથ્થર અથવા કોઈ ગિરનાર મોટા પથ્થર બધાય કદ V હોય કદને વોલ્યુમ કહેવાય ઈ V કદ વાળાનું દળ કેટલું હોય તો કે એમ બધું દળ કેટલું હોય એમ દળ ને માસ કહેવાય તો एक मीटर लंबाई एक मीटर पौड़ाई और एक मीटर जाड़ाई एक एकम लंबाई एक एकम पौड़ाई एक एकम जाड़ाई एसआई पद्धति में लंबाई एक एकम एटले एक मीटर एसआई पद्धति में लंबाई एक एकम एटले एक मीटर सीजीएस पद्धति में लंबाई एक एकम एटले एक सेंटीमीटर समझाई छे बधाय कद में रहेलो बधुं दळ एम तो एकम कद में एटले एक मीटर घन में एक मीटर लंबाई एक मीटर पौड़ाई एक मीटर जाड़ा एक मीटर गुणा एक मीटर गुणा एक मीटर एक गुणा एक गुणा एक बता एक सौ अगियार कहला था एक 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 तो ये थी गयु एक मीटर घन तो एकम कद में रहेलू दल कितने छेद में हो एक गुणा एम एट मास अने कहवाय रो અને કેવાયો પણ
એનું નામ છે દ્રવ્યમાનની કેવી ઘનતા ખબર કદ ઘનતા દ્રવ્યમાનની કદ ઘનતા અને ઈ રોનો એકમ છે તો કે રોનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન દળનો કિલોગ્રામ અને કદનો મીટર ઘન એક વાર પાછળ સાત્વિક લેવલ છે રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ આ એટલા માટે ચલાવું છું આ વર્ષે તો સ્વાધીના અને પછીના દાખલાઓનું રોટેશન આની પર આધારિત છે એટલે ચલાવું છું જે નીટમાં ચાર માર્ક માટે એક દાખલો ચાર માર્કનો સોરી આ ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાઈ ગયો છે હવે હું તમને એમ કહું કે બધો જ લંબાઈ હોય લંબાઈને એલ કહેવાય બધું જ ક્ષેત્રફળ હોય એને એ કહેવાય બી એરિયા લંબાઈને લેન્થ કહેવાય નહીં કદને વોલ્યુમ કહેવાય નહીં તો બધાય લંબાઈમાં રહેલું દળ એમ હોય એકમ લંબાઈમાં દળ શું કહેવાય છેદમાં એલ સ્વયં એને કહે દ્રવ્યમાનની રેખીય બધા જ એરિયામાં રહેલું દળ એમ હોય એકમ એરિયામાં દળ શું કહેવાય છેદમાં એરિયા એક્સમાં માસ એને કહે દ્રવ્યમાનની પૃષ્ઠ બધા જ કદમાં કદને વી કહેવાય એના દળ એમ હોય એકમ કદમાં રહેલા દળને શું કહેવાય છેદમાં વોલ્યુમ અંશમાં માસ અને દ્રવ્યમાનની કદ ઘનતા રો આ કદ ઘનતા આ પૃષ્ઠ ઘનતા અને આ રેખીય ઘનતા આનો એક જ શું તો કે દળનો કિલોગ્રામ લંબાઈનો મીટર કિલોગ્રામ પ્રતિ મીટર આનો કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર આનો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આ ઘનતા પણ બોલી છે જનરલી આપણે ખરેખર દ્રવ્યમાનની કદ ઘનતા છે કદ ઘનતા એટલે એકમ કદમાં રહેલું દળ પૃષ્ઠ ઘનતા એટલે એકમ પૃષ્ઠમાં આપણે ક્ષેત્રફળમાં રહેલું દળ અને રેખીય ઘનતા એટલે એકમ લંબાઈમાં રહેલું દળ બધી લંબાઈમાં ગમે એવું હોય એક મીટર લંબાઈમાં જઈને ઘસી એસઆઈ પદ્ધતિમાં કહેવાય કિલોગ્રામ પ્રતિ મીટર બધા એરિયામાં ગમે એવું હોય એક મીટર સ્ક્વેર એરિયામાં કેવડું દળ હશે બધા કદમાં ગમે એવડું દળ હોય એક મીટર ઘનમાં કેવડું દળ બસ એને કહેવાય રો એટલે લેમડા સિગ્મા અને રો ની પ્રાથમિક માહિતી આપી અહીંયા આપણે જોઈ લીધો અહીંયા સુધીનો જે પોર્શન એ પોર્શન નેક્સ્ટ લેક્ચરમાં દાખલાના સંદર્ભમાં કામ આવશે જરા નોંધી લઈ હવે આ દ્રવ્યમાન જેને કહો છો દળ નું અનિયમિત વિતરણ હોય ને તેના માટે લેમડા સિગ્મા અને રો સૂત્ર લાગે નહીં તો દ્રવ્યમાન સમાન રીતે વિતરિત થયેલો હોય ને સમાન એટલે બધા બિંદુ સમાન બધા બિંદુ સમાન દ્રવ્યમાન એટલે દળ દાખલા તરીકે લોખંડનો ગોળો છે આ લોખંડનો ગોળો એને તમે અહીંયા એક મીટર ઘનનો નમૂનો ચેક કરો કે અહીંયા એક મીટર ઘનનો નમૂનો ચેક કરો બધામાં સરખું દળ હોવું જોઈએ ઇનકેસ એવું બને કે અહીંયા એક મીટર ઘનનો નમૂનો ચેક કર્યો ત્યારે એના કરતાં આ રિઝલ્ટ અલગ આવે એનો મતલબ એ વિસમાન દ્રવ્ય છે અલગ અલગ દ્રવ પેલી ડેન્સિટી આની રોવન કહેવાય આની રોટ કહેવાય
तो आ कंसपाल। જ્યારે રો બે માટે કોમન હોય તો સમગ્ર ગોળા માટે રો બોલી શકાય। ત્યારે દ્રવ્યમાન સમાંગી હોય એટલે કે બધા બિંદુઓ માટે સમાન રીતે વિતરિત થયેલું હોય એના માટે એકમ કદમાં રહેલું લંબાઈ એકમ ક્ષેત્રફળની લંબાઈ જેને કહો છો લેમ્ડા એકમ સોરી એકમ લંબાઈનું દળ એટલે લેમ્ડા એકમ ક્ષેત્રફળનું દળ એટલે સિગ્મા અને એકમ કદનું દળ એટલે રો એલાઉડ છે ત્યારે બધી એક સરખી અસર હોય ત્યાં એટલે કે સમાંગી પદાર્થ હોય ત્યાં વિસમાંગી પદાર્થ માટે લેમ્ડા સિગ્મા અને રો એલાઉડ નથી। ચલી અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલામાં આગળ વધશું। જોઈએ।